नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षण पाठशाला एज्युकेशन चैनल में आप सर्व विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत है। गत वीडियो लेक्चर की अंदर स्वाध्याय 1.4 में बे दाखला विषय अपने अभ्यास करो तो 7 और 8। हवे दाखला नंबर 9 तरफ आगे बढ़िए और रकम वाँची और दाखला की शुभ शुरुआत करिए तो दरेक विद्यार्थी रकम वाँचवा में ध्यान आपसे चौपड़ी साथ रखते। एक बॉक्स की अंदर 10 आइसक्रीम कोन है साहब, मोढ़ा में पानी आई गया आइसक्रीम नाम लीधु एटले जे पैकी त्रण कोण वजन नियत करेल वजन करता केव ओछू बाकी ना 7 कोण वजन नियत करेल वजन करता बराबर है तो आ बॉक्स में एक पची एक एम बे कोण पुरवणी सहित पद्धति थी यादृच्छिक रीते पसंद करवामां आवे छे। तो पसंद करेला बंने कोण नियत करेल वजन करता ओछा वजनवाला होय तो एनी आपणे शुं शोधवानी छे, संभावना शोधवानी छे। हवे अहींया दाखलानी अंदर विश्लेषण पहेला नक्की करवानुं કેટલા આઈસ્ક્રીમના કોન છે તો કે બરાબર વજનવાળા અને ઓછા વજનવાળા કુલ, ચલો બરાબર વજનવાળા 7, ઓછા વજનવાળા 3, કુલ 10। હવે અહીંયા 10 કોન છે, 10 કોનનું વિશ્લેષણ કર્યું આ બોક્સમાંથી એક પછી એક બે કોન પુરવણી સહિત 10 માંથી એક પછી એક એમ પુરવણી સહિત, આ શબ્દ ખૂબ મહત્વનો છે, પુરવણી સહિત પદ્ધતિથી કોણ પસંદ કરવામાં આવે છે। ચાલો રેડી, હવે તમારે શું શોધવાનું, પસંદ કરેલા બંને કોણ નિયત કરેલ વજન કરતા ઓછા વજનવાળા હોય તો અહીંયા એનું નામ લખવાનું, પસંદ કરેલ બે કોણ ઓછા વજનવાળા હોય તેની તેને ઘટના એ વડે દર્શાવીએ। चलो नियत करेल वजन करता ओछा वजन वाला हो तो आपणे एक एवो विकल्प विचारी शकीए कि प्रथम कोण पसंद करिए अने वजन ओछू होय तो 3C1। तो ओछा वजन वाला केटला छे के 3C1, कुल केटला छे तो के 10C1 अने आवे तो गुणाकार 3C1 10C1 3/10 3×9 100 એટલે 0.9 અથવા 9/100 બેમાંથી કોઈ પણ એક આપણે જવાબ લખી શકીએ છીએ। શું અહીંયા જવાબ આવી શકે તો કે અહીંયા એવો વિકલ્પ છે પ્રથમ કોણ પસંદ કરીએ અને વજન ઓછું હોય, પ્રથમ કોણ પસંદ કરવામાં આવે અને વજન ઓછું હોય અને બીજો કોણ પસંદ થાય અને વજન ઓછું હોય અને હવે તો હું લેવાનું ગુણાકાર, એકદમ શોર્ટ રીત જોઈએ। દાખલા નંબર દસ, એક ફિલ્મ સીડીમાં મૂકવામાં આવેલ રેન્કમાં કુલ 10 સીડીઓ છે જે પૈકી 6 સીડી એક્શન ફિલ્મની અને 4 સીડી ડ્રામા ફિલ્મની છે। આ રેન્કમાંથી એક પછી એક એમ બે પુરવણી રહિત પ્રકારે સીડી રેન્કમાંથી પસંદ કરવામાં આવે તો પસંદ થયેલી 2 સીડીમાં પ્રથમ સીડી એક્શન ફિલ્મની અને બીજી સીડી ડ્રામા ફિલ્મની હોય તેની સંભાવના શોધો। તો સૌ પ્રથમ આપણે વિશ્લેષણ લખી દઈએ, તો વિશ્લેષણ શું છે તો કે એક્શન ફિલ્મની સીડી ડ્રામા અને કુલ, ચાલો એક્શનની 6 ડ્રામાની 4 કુલ 10। હવે 10માંથી કેટલી પસંદ કરવાની તો કે 2, પણ એક પછી એક પુરવણી સહિત પ્રકારે 10માંથી એક પછી એક એમ 2 સીડી પુરવણી રહિત પ્રકારે પસંદ કરવામાં આવે છે, પુરવણી રહિત પ્રકારે 2 સીડી પસંદ કરવાની છે તો અહીંયા આપણે શોધવાનું શું છે તો કે પસંદ થયેલ 2 સીડીમાં પ્રથમ સીડી
એક્શન ફિલ્મની અને બીજી સીડી ડ્રામા ફિલ્મની હોય તેને એ વડે દર્શાવીએ. ક્લિયર? ચાલો પ્રથમ જે પસંદ કરો છો એમાં એક્શન 6C1 અને 10C1 અને આવે તો ગુણાકાર. બીજી સીડી પસંદ કરો એટલે કુલ સંખ્યા ઘટી જશે, 9 જશે 4C1 અને 9C1, 6, 10, 9, 4 અને 9, 3 3 9, 5 2 10, 2 × 2 = 4, 3 3 કેન્સલ ગયા ને, 3 2 6 અને 5 3 15, એટલે 6 ના 6 15 જવાબ આવે. ક્લિયર? આ રીતના તમે દાખલો ગણી શકો છો. આગળ દાખલો જોઈએ, દાખલા નંબર 11. ચાલો એમાં કીધું છે બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. હું કીધું એક સાથે ઉછાળવાનો પ્રયોગ છે. પહેલું પરિણામ છે ઓછામાં ઓછા એક પાસા પર અંક 5 મળે. બે પાસા ઉછાળો અને ઓછામાં ઓછા એક અંક ઉપર અંક 5 મળે તેની સંભાવના શોધવાની. બીજું કીધું છે પહેલા પાસા પર અંક 5 અને 6 કે 6 મળે અથવા બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક મળે તો તેની આપણે શું શોધવાની છે? સંભાવના. ઓકે, પહેલો પ્રશ્ન પહેલાં સોલ્વ કરીએ. બે સમતોલ પાસા ઉછાળતા, બે સમતોલ પાછા ઉછાળવામાં આવે. ચાલો બે સમતોલ પાછા ઉછાળો તો એન બરાબર 6 ના 2 ઘાત એટલે 36 પ્રેરણા મળશે. 36 પ્રેરણા એ લખવાની જરૂરિયાત નથી. હવે સાહેબ અહીંયા શું કરીશું તો કે પહેલો પ્રશ્ન છે ઓછામાં ઓછા હું કીધું એક પાસા પર અંક 6 મળે. ઓછામાં ઓછા ઓછામાં ઓછી એક ઘટના બને. કઈ ઘટના? કે ભાઈ યોગ ઘટના. પણ અહીંયા પાસા કેટલા છે? તો 2. અહીં લખવાનું પ્રથમ પાસા પર અંક 5 મળે. પ્રથમ પાસા પર અંક 5 અંક 6 મળે. ચલો હવે એક એક પાસો ઉછાળતા હોય તો આપણને ખબર છે કેટલા પરિણામ મળી શકે, તો કે 6 પરિણામ મળી શકે. જો બે પાસા એકસાથે ઉછાળો તો 36 પરિણામ. એટલે અહીંયા એન બરાબર તમારે કેટલા ધ્યાનમાં લેવાના છે? 6. એન બરાબર તમારે 6 ધ્યાનમાં લેવાના. હવે પાસા પર અંક 6 મળે એને આપણે એ વડે દર્શાવીએ. ચાલો એનું સાનુકૂળ પરિણામ તો કે 1. કેટલા આવશે? 1. એની સંભાવના લઈએ તો પી ઓફ એ એમ ઓપોન એન તો કે 1 ના 6. હવે એ જ રીતના બીજો પાસો લઈએ. બીજા પાસા પર અંક 6 મળે તેને આપણે બી વડે સેમ ઇયર એક જ પરિણામ મળશે એને શેના વડે દર્શાવશું? બી વડે. એમ ઓપોન એન એટલે 1 ના 6. પ્રથમ અને બીજા પાસા પર અને શબ્દ વચ્ચે નાખું છું કેમ કે ઓછામાં ઓછી ઘટના એટલે યોગ ઘટના શું. પ્રથમ અને બીજા પાસા પર અંક કેટલા મળશે? તો કે અહીંયા અંક 6 મળે તેને એ છેદ બી વડે દર્શાવો. બંને પાસા પર અંક 6 મળે એવું પરિણામ કેટલું હશે? તો કે 1 જ હશે. કયું? 6 6, 1 આવશે. જો ખબર ન પડે તો બી નંબર ભેગા કરી દેવાના. બરાબર? યોગ એ છેદ બી. હવે અહીંયા કુલ પરિણામ કેટલા થઈ જશે? 36. એટલે 1 ના 6 કેટલા લખી નાખવાના? 36 લખી દેવાના. રેડી? ચાલો હવે સાહેબ શું કરવાનું? યોગ ઘટનાનું સૂત્ર યોગ એ યોગ બી બરાબર યોગ એ પ્લસ પીઓ બી માઇનસ પીઓ એ છેદ બી. ચાલો પીઓ એની કિંમત કેટલી? તો કે 1 ના 6. પીઓ બી બરાબર પીઓપી છેદ બી. સાહેબ આ ખબર કેમ પડે? કે ઓછામાં ઓછા એક પાસા પર તો પ્રથમ પાસા લેવાનો, બીજો પાસો લેવાનો, બંને પાસા લેવાના અને ઓછામાં ઓછો એટલે એક યોગ ઘટના કહેવાશે. 36 લસાઅ લઈએ.
બીજો પ્રશ્ન પણ સાથે આપ્યો છે, જુઓ કે પહેલા પાસા પર અંક 5 કે 6 મળે, પહેલા પાસા પર અંક 5 કે 6 મળે અને બીજા પાસા પર અંક કેવો મળે, યુગ્મ પૂર્ણાંક મળે. ક્લિયર? આની આપણે શું શોધવાની સંભવ, તો પ્રથમ પાસા પર અંક 5 કે 6 મળે તો એને આપણે શેના વડે દર્શાવીશું, એ વડે. લખવાનું, પહેલા પાસા પર અંક 5 કે 6 મળે તેને એ વડે દર્શાવીએ. ચાલો, એવા પરિણામ કેટલા થશે, તો કે 2, 5 અને 6, બે પરિણામ. કુલ પરિણામ કેટલા, તો કે 6 પરિણામ. એક પાસામાં કેટલા પરિણામ હોય, 6, એટલે 2 ના છેદમાં 6, અને 2 ના છેદમાં 6 જ રાખીએ, ટૂંકું કરતા નથી. ચાલો, બીજા પાસા પર અંક યુગ્મ પૂર્ણાંક મળે તેને ઘટના બી વડે દર્શાવીએ. ચાલો, બી વડે દર્શાવીએ પૂર્ણાંક, યુગ્મ પૂર્ણાંક. યુગ્મ એટલે બે કી સંખ્યા, તો 6 આંકડા હોય એમાં 2, 4 અને 6, 3 ભેગી 2 સંખ્યા થઈ 2, 4 અને 6, કેટલી સંખ્યા મળી, 3. એની સંભાવના એમ અપોન એન, 3 ના છેદમાં 6. ટૂંકું કરવું હોય તો કરી શકાય, અહીંયા 1 ના છેદમાં 3, અહીંયા 1 ના છેદમાં 2 મળશે. રેડી? હવે સાહેબ તમારે શું કરવાનું, છેદ ઘટના લઈ લેવાની, અન્ય શબ્દ છે એટલે છેદ ઘટના વડે દર્શાવી શકાય. ચાલો, એના સાનુકૂળ પરિણામ તો 2 માં હરખું હું, તો કે 6. કેટલા પરિણામ મળ્યા, 1. રેડી? તો અહીંયા બંને પાસા પર લઈએ છીએ, બરાબર, અને ખબર ન પડે બેન ભેગા કરજો. રેડી? તો તમારો એ જ જવાબ આવશે, એટલે 1 ના છેદમાં 6, બરાબર. તો અહીંયા તમારો જવાબ શું મળશે, 1 ના છેદમાં 6. અથવા આમ ખબર ન પડે તો આ રીતના પણ કરી શકાય, યોગ એ છેદ બી બરાબર યોગ એ અને યોગ બી. યોગ એની કિંમત કેટલી, તો કે 1 ના છેદમાં 3. યોગ બીની કિંમત, તો કે 1 ના છેદમાં 2. 1 એકા 1, 3 2. ક્લિયર? આ રીતના તમે દાખલો ગણી શકો છો, આવી રીતના સ્વાધ્યાયને લગતા દાખલા પણ આપેલા છે, જોઈ શકાય, સમજી શકાય અને ગણી શકાય છે. ધન્યવાદ.